સંવેદનશીલ હોય છે. એટલે પુત્રીઓ જ હોય છે, દીકરીઓ ચાહે મોટા નાના, એની સ્નેહ ધારાનું મૂલ્ય અગણિત છે. નારી એ સૃષ્ટિની જીવંત કલાકૃતિ છે. નારી પ્રકરણ છે આજે, સાંભળજો. જે સ્નેહ અને ત્યાગની સાકાર પ્રતિમા છે, આથી પ્રત્યેક રૂપમાં એની ગરિમાને પ્રતિષ્ઠા મળવી જોઈએ. પ્રાચીન કાળમાં નારીનું ખૂબ જ સન્માન હતું. કમનસીબે મધ્યકાળમાં એનું ખૂબ શોષણ થયું. પરિણામ એ આવ્યું કે વીર જનની, વીર પત્ની, વીર ભગિની, વીર પુત્રી કેવળ શૃંગારની કઠપુતળી બનીને રહી ગઈ. જે ઝાંસીની રાણી અહલ્યાબાઈ, એ આજે ખાલી શૃંગારની પુતળી થઈ ગઈ. બહુ સરસ ફૂલદેવી કે શબ્દ તેને કામીની રમણી બનાવી અને આકર્ષણનું કેન્દ્ર બનાવવામાં આવી, જેના દુષ્પરિણામો આજે દેશ સામે છે. વૃદ્ધ વિવાહ, બાળ વિવાહ, બહુપત્નીત્વ, દહેજ, પડદા પ્રથા વગેરે કુટુંબ પ્રથાઓને કારણે નારીનું જીવન જ નરક જેવું બની ગયું. એટલા માટે સમજણથી થશે, આપણા ટાઈમમાં થશે,
અત્યારે માં પ્રેગ્નન્ટ રહે ને હોય ને એટલે દવાખાને જાય ને તો શું કે ડોક્ટર એને આવે ને એને ખબર નહીં આવીને એમ જ કે કે બેડ રેસ્ટ કરવાનું કીધું છે પેલા તમે જો અમાર બાને પૂછો હવે આ એક બાળક બે બાળક પેલા આઠ આઠ દસ દસ છ છ પાંચ પાંચ તો હોય પણ કોઈ દી મારે બેડ રેસ્ટ ન હોય અત્યારે બેડ રેસ્ટ ન હોય આવીને કે કે બેડ રેસ્ટ કીધું છે બેડ રેસ્ટ કરતા કરતા પાછી માં સાંભળતી હોય મંત્ર ખીરની પેલા યજ્ઞ ભગવાનને આહુતિ દેવામાં આવે છે અને ખીર અને પંચામૃત
શંકરાસન કરાવો, નામકરણ. અત્યારે નામ કેવા પડે? તો કે ચીંટું, પીંટું, ચીંટું. તો નામ એવા પણ જેવું નામ હશે એવું પાડે છે. જો દીકરીનું નામ શાંતિ હોય તો એ મોટી થાય, અને જો મમકાસ કરતી હોય, કરજિયાળો સ્વભાવ હોય, તો એને તરત પોકે કે દે, જરા તો શાંતિ રાખ, તારું નામ શાંતિ છે. એને એના નામ યાદ આવે. દીકરીનું નામ જાનવી હોય કે જાનવી નો અર્થ થાય ગંગા, તો એ કાંઈ એના જન્મ વિશે થતું હોય, તો એને તરત થાય કે મારું નામ ગંગા છે, મારું નામ જાનવી છે, મારા કાર્ય ન કરાય. પણ અત્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિ બાજુ એટલે હું તો નામકરણ કરવા જાય ને અમે ભાઈઓ બહેનો, તો પેલા પૂછીએ કે આનો અર્થ શું થાય બે? ખબર છે? ખબર ન હોય તો હું તો મારું કહું, હું નામ પાડતી નથી. પેલા નામનો અર્થ કયો કે નામનો અર્થ શું થાય? ગુરુદેવે કીધું છે કે નામકરણ કરવા જાઓ તો લાખો જોઈના ગાયત્રી પરિવારે નામકરણ સંસ્કાર કરાયા છે. નામ એવું પાડો, ગા કરો પરમ યજ્ઞ, કેવા સરસ સરસ નામ દુનિયામાં છે કે જેનાથી એને નામ એવા ગુણ. પણ જે માતાની અંદર જો હશે તો એ બાળકની અંદર ચોક્કસ આવશે. મા જેવી હશે, મા હસતી મુસ્કુરાતી હશે તો બા માણ કેવો હશે? મા નેગેટિવ હશે તો નેગેટિવ આવશે, મા પોઝિટિવ હશે તો પોઝિટિવ આવશે. જેવું તમે ઈચ્છશો એવું તમારે ત્યાં બાળક આવશે. ગુરુદેવ બહુ જ સરસ એક એક વસ્તુ કે છે કે નારીની અજ્ઞાનતા અને શિક્ષણના અભાવને કારણે જ આજે ભારતીય સંસ્કૃતિ રસાતળમાં જઈ રહી છે. આથી યુગ ઋષિ પૂજ્ય પરમ પૂજ્ય ગુરુદેવે નારી જાગરણ ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે. અત્યારે નારી માતા
માટે